જય શ્રી રામ મિત્રો, આજે મંગળવારનો દિવસ છે. મંગળવાર એ ભગવાન હનુમાનજીની પૂજા માટે ખાસ માનવામાં આવે છે. આ દિવસે હનુમાનજીની પૂજા કરવી અને અમુક એવા ઉપાયો કરવાથી જીવનમાં અમુક એવા કાર્યમાં કોઈ અવરોધ આવતા હોય તો એ દૂર થાય છે. જીવનમાં એવી કઠિન સમસ્યાઓ હોય તેમાંથી છુટકારો મળે છે. ઘણા લોકોની સાથે એવું બને છે કે ખૂબ જ મહેનત કરવા છતાં સફળતા મળતી નથી. કોઈ પણ કાર્યમાં અડચણ આવતી હોય તે દરેક અવરોધો દૂર કરવા મંગળવારે સાંજના સમયે અમુક એવા ઉપાયો શાસ્ત્રમાં બતાવ્યા છે, જે કરવાથી જીવનની ગમે તેવી વિકટ સમસ્યામાંથી છુટકારો મળે છે, ધારેલા કાર્યમાં સફળતા મળે છે. મિત્રો, હનુમાનજીને ભગવાન શિવનો રુદ્ર અવતાર માનવામાં આવે છે, જેથી મંગળવારના દિવસે તેમની પૂજા કરવાથી કે અમુક એવા ઉપાયો કરવાથી જીવનના તમામ બગડેલા કામ સુધરે છે. એવા ચમત્કારિક ઉપાયો જાણવા વિડિયો અંત સુધી સાંભળજો. તો મિત્રો, શાસ્ત્રમાં જણાવેલા અમુક એવા ઉપાયો આપની સમક્ષ રજૂ કરું છું, જે ઉપાયો કરવાથી સમસ્યાનો અંત આવી જીવન સુખમય બને છે. મિત્રો, મંગળવારની સાંજે દીવાબત્તીના સમયે બિલી પત્રના ઝાડ પરથી એક પાંદડું તોડી ઘરે લાવી તેને સ્વચ્છ પાણીમાં ધોઈ ઘરના મંદિરમાં રાખવું, અથવા નજીકમાં કોઈ હનુમાનજીનું મંદિર હોય ત્યાં જવું. ત્યારબાદ તે પાનની અબીલ, ગુલાલ, કંકુ અને સિંદૂર વડે પૂજા કરવી. ત્યાર પછી સિંદૂરથી તે પાન પર શ્રી રામ લખવું અને એ પાનને તમારા પર્સમાં રાખવું. એવું માનવામાં આવે છે કે આમ કરવાથી ક્યારેય પૈસાની અછત નહીં થાય, અને જ્યારે એ પાન સુકાઈ જાય ત્યારે તેને જળમાં વહેતું કરી દેવું. હનુમાનજી એ ભગવાન રામના ભક્ત છે, આથી હનુમાનજી શ્રી રામના ભક્તો પર વિશેષ કૃપા ધરાવે છે. મંગળવારના દિવસે ભગવાન હનુમાન સાથે સીતા માતા અને ભગવાન શ્રીરામની પૂજા કરવી પણ ફળદાયી માનવામાં આવે છે. હનુમાનજીને પ્રસન્ન કરવા માટે મંગળવારે સાંજે હનુમાન ચાલીસાનો પાઠ કરવો. શક્ય હોય તો મંગળવારના દિવસે હનુમાનજીના મંદિરે દર્શન કરવા અચૂક જવું. હનુમાનજીની પ્રતિમા પર સરસવનું તેલ ચડાવવું અને શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવવો. એવું માનવામાં આવે છે કે આમ કરવાથી હનુમાનજી ભક્તોના ખરાબ કાર્યનું વિસર્જન કરે છે. હિન્દુ ધર્મની માન્યતા અનુસાર પીપળાનું વૃક્ષ તમામ દેવી દેવતાઓની વસ્તી ધરાવે છે, આથી મંગળવારે પીપળાના વૃક્ષની પૂજા ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે. શાસ્ત્રોમાં એવું જણાવ્યું છે કે દર મંગળવારે પીપળાના વૃક્ષની પૂજા કરવાથી તમામ પ્રકારની સમસ્યાઓ દૂર થાય છે, જીવન સુખ શાંતિથી ભરેલું રહે છે. મિત્રો, શાસ્ત્રમાં એવું પણ દર્શાવ્યું છે કે ગાયને રોટલી રોજ ખવડાવીએ છીએ, પરંતુ મંગળવારના દિવસે લાલ ગાયને રોટલી ખવડાવવાથી ઘરમાં રહેલી દરેક નકારાત્મક ઉર્જાઓ દૂર થાય છે, સાથે એવો ચમત્કારિક ધનલાભ થાય છે, અને એવા કોઈ કરજામાં ડૂબેલો માણસ કરજામાંથી મુક્ત થાય છે. વ્યક્તિને સુખ શાંતિ, યશ કીર્તિ અને સમાજમાં માન મોભો મળે છે. તો મિત્રો, મંગળવારની સાંજે કરવાના એવા ઘણા ઉપાયો છે જે કરવાથી વ્યક્તિના જીવનમાં સુખ શાંતિ આવે છે, અને આ ઉપાયો કારગત નીવડેલા ઉપાયો છે. આ વિડિયો સાંભળનાર દરેક મિત્રો પર હનુમાનજીની કૃપા બની રહે, તેમનું જીવન સુખ શાંતિ અને ખુશીઓથી ભરેલું રહે. તેમના જીવનમાં કોઈ સંકટ હોય કે બગડેલા કામ હોય તે દરેક કામો શ્રી હનુમાનજી સુધારી દે, તેવી હનુમાનજીને પ્રાર્થના. દરેક મિત્રોની મનોકામના હનુમાનજી પૂર્ણ કરે તેવી પ્રાર્થના સાથે જય શ્રી રામ.